નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણું લેક્ચર નંબર 22 ચેપ્ટર આપણું છે 10, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આ ચેપ્ટરની અંદર બેટા આપણે લેક્ચર 21માં મેં તમને છેલ્લો ટોપિક સમજાવ્યો હતો લેન્સ ની અંદરનો, જેમાં છેલ્લે પણ બી મેં તમને વાત કરી હતી ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પદ્ધતિ, ઓકે, અને અંતર્ગોળ લેન્સના થોડા પ્રતિબિંબ આપણે બે જે મળ્યા હતા એની પણ બી ચર્ચા કરી હતી. અને નીચે મેં લેક્ચર 21માં લખેલું હતું ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પદ્ધતિ. આજે પણ બી લેક્ચર 22માં પણ બી હું તમને સ્ટાર્ટિંગમાં એ સમજાવીશ, ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈશું. કારણ કે એ ટોપિક જે છેલ્લો હતો એની અંદર હજુ આપણે વધારે ચર્ચા કરવાની હતી, એટલે આજે પણ બી આપણે લેક્ચર 22માં ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પદ્ધતિની ચર્ચા કરીશું. કારણ કે એ વસ્તુ દાખલામાં ખૂબ જ ઉપયોગી છે, તમને એની ઉપરથી દાખલા પણ બી આવડશે અને હેતુલક્ષી પણ બી ખ્યાલ આવશે. બરોબર, તો આજે આપણે જોઈએ ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પદ્ધતિ. ઓકે, તો બેટા ગોળીય લેન્સ આપણે કેટલા શીખ્યા, બે પ્રકાર શીખ્યા, એના બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળની અંદર તમને ખ્યાલ છે કે બહિર્ગોળ લેન્સ એ બહારની તરફ ઉપસેલી સપાટી છે અને અંતર્ગોળ લેન્સ અંદરની તરફની વક્ર સપાટી છે. સંજ્ઞા પદ્ધતિ એટલે કે આપણી જે કાર્તેજિયન નિયમ પદ્ધતિ હતી જે આપણે અરીસામાં શીખ્યા હતા કે ભાઈ અરીસાથી ડાબી બાજુના અંતરો માઇનસ, જમણી બાજુના અંતરો પ્લસ, ઉપર તરફની ઊંચાઈ પ્લસ, નીચે તરફની ઊંચાઈ માઇનસ, બસ એ જ ટોપિક આપણે આની અંદર ઉપયોગ કરવાનો છે. અરીસામાં સંજ્ઞા પદ્ધતિમાં અરીસો ધ્યાનમાં લેતા હતા, ઓકે, અને ધ્રુપી ધ્યાનમાં લેતા હતા. અહીંયા આપણે લેન્સ છે તો લેન્સને ધ્યાનમાં લઈશું અને વચ્ચેના ઓપ્ટિકલ સેન્ટર ઓ ને ધ્યાનમાં લઈશું. ક્લિયર? હવે ધ્યાન શું રાખવાનું છે સંજ્ઞા પદ્ધતિમાં જે દાખલામાં ઉપયોગી છે, કે ભાઈ લેન્સની અંદર જે વસ્તુ અંતર છે, જે પ્રતિબિંબ અંતર છે, એની જે કેન્દ્ર લંબાઈ છે અને વક્રતા ત્રિજ્યા છે, એ બહિર્ગોળમાં કઈ સાઇન લેવાની છે એટલે કે કઈ નિશાની લેવાની છે અને અંતર્ગોળમાં કેવી નિશાની લેવાની છે. કારણ કે દાખલા જ્યારે આપણે ગણતા હોઈએ ત્યારે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર એ પ્લસ માઇનસ ચોક્કસ લેવાની જરૂર પડે છે. બરાબર, તો એ ઉપયોગી થશે. તો અહીંયા આપણે જોઈએ, ચર્ચા કરીએ કે ભાઈ બહિર્ગોળ, તો બેટા બહિર્ગોળની અંદર મુખ્ય કેન્દ્ર તો બંને સાઈડ હોય પરંતુ જમણી સાઈડનું ગણવામાં આવે છે. બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર એફ જમણી સાઈડનું ગણવામાં આવે છે. માટે આપણે જાણીએ છીએ કે ઓપ્ટિકલ સેન્ટર ઓ અને એફ વચ્ચેનું જે અંતર છે એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. તો તમે જ કહો કે બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ કઈ ગણવાની, જમણી સાઈડની ગણવાની. ક્લિયર? યાદ રાખજો, બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ જમણી સાઈડની ગણવામાં આવે છે. એવી જ રીતે અંતર્ગોળ લેન્સમાં ડાબી સાઈડની કેન્દ્ર લંબાઈ ગણવામાં આવે છે. ભૂલ ના કરતા, મેઇન ટોપિક આનો કન્સેપ્ટ આ એક જ છે, કેન્દ્ર લંબાઈનો પોઈન્ટ છે આ, કે ભાઈ બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ જમણી સાઈડની ગણવાની અને અંતર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ ડાબી સાઈડની ગણવામાં આવે છે. બરોબર, તો એ ધ્યાન રાખજો. હવે પેલું તમને કાર્તેજિયન નિયમ પદ્ધતિ તો યાદ જ છે કે ભાઈ લેન્સથી ડાબી બાજુના અંતરો જે પણ બી હશે એ બધા માઇનસ લેશું અને લેન્સથી જમણી બાજુના જે અંતરો માપવાના છે એ બધા પ્લસ લેવામાં આવે છે. ક્લિયર? તો એ ધ્યાનમાં રાખીને આપણે જોઈ લઈએ. હવે પહેલી વસ્તુ જો અહીંયા શું આપેલું છે, વસ્તુ અંતર. તો બેટા વસ્તુ અંતરને તો આપણે શું કહેતા હતા, વસ્તુ અંતરને આપણે શું કહેતા હતા, યુ. શું કહીએ છે? યુ. તો હંમેશા યાદ રાખવાનો, અરીસો હોય કે લેન્સ, વસ્તુ તો ડાબી સાઈડ જ મૂકવામાં આવે છે અભ્યાસ માટે. ક્લિયર? તો બેટા તમે કહો વસ્તુ અંતર યુ હંમેશા કેવું હશે, ગમે તેવો લેન્સ હશે એની વેલ્યુ હંમેશા માઇનસ લેવાની. બરોબર, એટલે એ દિશા બતાવે છે માઇનસ. તો જ્યારે દાખલામાં તમને કોઈ વસ્તુ અંતર આપેલું હોય તો એ વેલ્યુ તમારે માઇનસમાં લેવાની. ક્લિયર? ચલો,
प्रतिबिंब अंतर की बात करिए लेंस में बहिर्गोल लेंस में, तो बेटा प्रतिबिंब अंतर ने अपने कई साइन वे दर्शाई छे वी वे। तो बेटा प्रतिबिंब तो गमे ते बाजू मिली सके, लेंस की जमणी बाजू मे लेंस की डाबी साइडे मिली सके छे बहिर्गोल लेंस में, खबर छे ने। आभासी प्रतिबिंब बहिर्गोल लेंस में डाबी साइड मळ्युं हतुं अने वास्तविक प्रतिबिंबो जमणी साइड मळ्या हता, तेथी प्रतिबिंब अंतर जो जमणी साइड होय तो प्लस लेवानो अने माइनस क्यारे लेवानो डाबी साइड मळे त्यारे। चलो केंद्र लंबाई की बात करिए, तो बेटा मैं हमने तुमने बात करी के बहिर्गोल लेंस में केंद्र लंबाई कई गणवामां आवे छे जमणी साइड नी, माटे याद रखवानुं बहिर्गोल लेंस में केंद्र लंबाई फरजियात प्लस ज लेवानी। आ खास पॉइंट छे दाखलानो, केंद्र लंबाई फरजियात बहिर्गोल लेंस में केवी लेवानी प्लस, क्लियर। कोई पण भी बहिर्गोल लेंस नो दाखलो हसे तो केंद्र लंबाई आपेली हसे अने ए हमेशा केवी लेजो बेटा प्लस लेजो, क्लियर। चलो आगे बात करिए, तो बेटा केंद्र लंबाई प्लस हसे तो वक्रता त्रिज्या तो प्लस ज हसे, कारण के वक्रता त्रिज्या एटले मुख्य केंद्र थी डबल अंतरे आवेलो पॉइंट, ओके। तो ए आर पण भी केवू लेजो प्लस लेजो, बराबर, ओके। चलो अंतर्गोल लेंस की बात करिए, तो अंतर्गोल लेंस की अंदर शु याद रखवानु छे, वस्तु अंतर हमने बात करी छे u जे हमेशा डाबी साइड होवाथी केवू लेवानो माइनस, अने अहीं प्रतिबिंब अंतर तमे जो v। बेटा प्रतिबिंब अंतर की बात करवानी छे अंतर्गोल लेंस में, तो अंतर्गोल लेंस में तमे जो आभासी प्रतिबिंब मळ्या हता अने ए पण बी क्या मळ्या हता, लेंस नी अंदर मुख्य केंद्र एफ अने ओ नी वच्चे अहींया मळ्या हता डाबी साइड ज, माटे एनी वेल्यू हमेशा केवी लेवानी माइनस ज लेवानी। याद राखजो अंतर्गोल लेंस ना दाखला मां अमुक वखते प्रतिबिंब अंतर आपी दीधुं होय छे तो प्रतिबिंब अंतर पण भी माइनस ज लेवानुं, भूलता नहीं। ज्यारे पण भी अंतर्गोल लेंस नो दाखलो आवे तो प्रतिबिंब अंतर वी हमेशा माइनस लेवानुं, u तो माइनस छे पण अहींया v फरजियात माइनस हशे। बहिर्गोल लेंस में प्लस भी होई सके माइनस भी होई सके, पण अंतर्गोल लेंस में प्रतिबिंब अंतर तो माइनस ज होय, क्लियर, ओके। केंद्र लंबाई की बात करिए, तो जो बेटा केंद्र लंबाई अंतर्गोल लेंस में कई बाजू नी गणवामां आवे छे डाबी साइड नी, माटे अंतर्गोल लेंस में केंद्र लंबाई स्मोल f केवी लेवानी हमेशा माइनस ज लेवानी, ओके। तो અહીંયા મેં તમને નોટ સ્વરૂપે આખું સાઈનનું ટેબલ આપી દીધું છે બેટા, વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા, આ લિસ્ટ તમે નોટ્સમાં રાખજો જેથી કરીને દાખલામાં કોઈ જ તકલીફ નહીં પડે, બરોબર। તો આ વેલ્યુ તમારે ખાસ યાદ રાખવાની છે, કન્ફ્યુઝન તો બહુ છે નહીં, તમારે વસ્તુ અંતર માઇનસ પ્રતિબિંબ અંતર અંતર્ગોળમાં ફરજિયાત માઇનસ અને બહિર્ગોળમાં પ્લસ માઇનસ હોઈ શકે છે। ખાસ પોઈન્ટ છે કેન્દ્ર લંબાઈનો કે બહિર્ગોલ લેન્સમાં કેન્દ્ર લંબાઈ પ્લસ લેજો જમણી સાઈડની અને અંતર્ગોલ લેન્સમાં કેન્દ્ર લંબાઈ ડાબી સાઈડની લેજો માઇનસ, બસ આ પોઈન્ટ ખાલી ધ્યાન રાખવાનો છે કેન્દ્ર લંબાઈનો, બરાબર, ઓકે। ચલો હવે આગળનો ટોપિક, તો બેટા આગળનો ટોપિક છે એકદમ નાનો, જે આપણે ફક્ત સૂત્ર સ્વરૂપે છે કે લેન્સનું સૂત્ર શું છે। મેં તમને અરીસાનું સૂત્ર પણ બી ખાલી કીધું હતું કે અરીસાના સૂત્રની અંદર v u અને f વચ્ચેના સંબંધમાં શું હતું, 1 upon v plus 1 upon u is equal to 1 upon f હતું અરીસામાં। ફક્ત લેન્સમાં શું ચેન્જ થાય છે, માઇનસ સાઇન થાય છે વચ્ચે, પેલામાં પ્લસ હતું અહીંયા માઇનસ છે, ઓકે। તો યાદ રાખવાનું એ છે કે 1 upon v minus 1 upon u is equal to 1 upon f, તો આ માઇનસ ખાસ યાદ રાખવાનું છે અને સાથે સાથે 1 upon v આગળ રાખજો, કારણ કે 1 upon v માં v પ્લસ કહેવાય અને u માઇનસ છે। અરીસાના સૂત્રમાં એક સમય ચેન્જ થાય તો ચાલે, પણ આમાં ચેન્જ ના થવું જોઈએ આગળ પાછળ, 1 upon v આગળ જ માઇનસ 1 upon u, આમાં સેચ પણ ભી ચેન્જ ના થાય, ધ્યાન રાખજો લખવામાં 1 upon v માઇનસ 1 upon u is equal to 1 upon f। તો આ થયું આપણું લેન્સનું
वी यू अने एफ वच्चेनो संबंध दर्शावतु सूत्र छे जे आपणे दरेक दाखलामां लेंसना दरेक दाखलामां यूज थशे। तमने यू अने एफ आपेलू होय तो वी मळे, वी अने यू आपेलू होय तो एफ मळे, अने एफ अने वी आपेलू होय तो यू मळे। क्लियर? कोई पण भी बे वेल्यू आपेली हशे तो तीजी वेल्यू तमे मेळवी शकशो, दरेक दाखलामां यूज थाय छे। અને હેતુ લક્ષીમાં કદાચ પૂછી શકે કે ભાઈ લેન્સ માટે વી એટલે કે પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈનો સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો એક માર્ક્સ માટે, તો તમારે આ સૂત્ર દર્શાવવાનું, બરોબર? તો આ સૂત્ર સ્વરૂપે યાદ રાખજો જે આપણે દરેક દાખલામાં યુઝ કરવાનું છે। ત્યારબાદ લેન્સની મોટવણીની ચર્ચા કરવાની છે આપણે। લેન્સની મોટવણી, ગોળીય લેન્સની મોટવણી એમ, તો જેવી રીતે આપણે અરીસામાં શીખ્યા હતા મોટવણી, બસ એ જ કન્સેપ્ટ છે આની અંદર, એ જ વ્યાખ્યા, એ જ રીતનું સૂત્ર છે, બરોબર? એટલે ભૂલ કરવાની નથી। તો જોઈ લઈએ મોટવણીનું સૂત્ર અને એની વ્યાખ્યા શું કહે છે। સેમ ટુ સેમ પોઈન્ટ છે અરીસાની જેમ જ, કે લેન્સ દ્વારા જે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ મળે છે એના ગુણોત્તરને મોટવણી તરીકે ઓળખાય છે। તો પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ અને વસ્તુ ઊંચાઈ એચ ના ગુણોત્તરને મોટવણી એમ કહે છે। તો સૂત્ર એકદમ સિમ્પલ થઈ ગયું બેટા, મોટવણી એમ બરાબર એચ ડેશ બાય એચ, આ ગુણોત્તર લઈ લીધો ને। એચ ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈને એચ ડેશ વડે દર્શાવાય અને વસ્તુ ઊંચાઈને એચ વડે દર્શાવાય છે, એટલે તમે આ સૂત્ર સ્વરૂપે લખી શકો છો, બરોબર? તો જ્યારે આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની આવશે ત્યારે આ સૂત્રની જરૂર પડશે। એમ અને એચ તમને આપેલું હશે અને એચ ડેશ તમને મળશે, બરાબર? તો મોટવણીની વ્યાખ્યા તો બિલકુલ અરીસા જેવી છે, લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ અને વસ્તુ ઊંચાઈ એચ ના ગુણોત્તરને મોટવણી એમ કહે છે, બરાબર? વ્યાખ્યા પૂછાય તો અને સૂત્ર પૂછાય તો। હવે મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ ઉપરથી શોધી શકાય એવું નથી। મોટવણી એ પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર u વચ્ચે પણ ભી સંબંધ ધરાવે છે, એની મદદથી પણ ભી શોધી શકાય, ઓકે? તો અહીંયા લેન્સ માટેની પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર u વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર અહીંયા મેં તમને આપેલું છે, m બરાબર v બાય u। બેટા અરીસાની અંદર માઇનસ આવતું હતું, માઇનસ v બાય u, પણ લેન્સમાં શું યાદ રાખવાનું, પ્લસ v બાય u, એટલે કે પ્લસ નિશાની કરવાની જરૂર નથી, પણ v બાય u પ્લસ યાદ રાખવાનું, ક્લિયર? જે આ જે સૂત્ર છે એ આપણે જ્યારે પ્રકાર શોધવાનો આવશે દાખલાઓમાં, લેન્સના દાખલામાં પ્રકાર શોધવાનો આવે ત્યારે ફરજિયાત એમ શોધવાની જરૂર પડે છે, કારણ કે મોટવણી એમ ઉપરથી શું ખબર પડે, પ્રકાર ખબર પડી જાય કે વાસ્તવિક છે કે ઉલટું છે। તો દાખલા માટે આ બહુ જ અગત્યનું સૂત્ર છે, v બાય u, લેન્સ માટેની મોટવણી માટે શું યાદ રાખવાનું, v બાય u, અને અરીસાની મોટવણી માટે શું યાદ રાખવાનું, માઇનસ v બાય u યાદ રાખજો, લેન્સ માટે પ્લસ v બાય u, બરોબર? તો જ્યારે આપણે કોઈ પ્રકાર શોધવાનો આવશે દાખલામાં કે ભાઈ પ્રતિબિંબનો પ્રકાર શોધો, તો તમારે આ સૂત્રની મદદથી v બાય u કરજો તો તમને m મળી જશે, અને m મળશે એટલે તમને h ડેશ b મળી જશે, બરોબર? અરીસાના દાખલાની જેમ જ લેન્સના દાખલા છે, ભૂલ કરવાની નથી, ઓકે? તો આ વસ્તુ યાદ રાખજો। મોટવણી તો ખબર છે ને, મોટવણીની વેલ્યુ ઉપરથી પ્રકાર કેવી રીતે ખબર પડે, જો પ્લસ મોટવણી મળે તો આભાસી ચતુ, માઇનસ મોટવણી મળે તો વાસ્તવિક ઉલટું, આંકડો એક કરતા મોટો હોય તો મોટું પ્રતિબિંબ, આંકડો એક કરતા નાનો હોય તો નાનું પ્રતિબિંબ, અને એક આંકડો હોય તો વસ્તુના કદ જેટલું, ઓકે? તો મોટવણી ઉપરથી પ્રકાર અને પરિમાણ બી ખબર પડી જાય છે। તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, આજનો લેક્ચર બિલકુલ દાખલા માટે ખૂબ જ ઉપયોગી છે, બરોબર? તો આપણે આપનું જે 22 નંબરનું લેક્ચર છે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ। ભારત માતા કી।